નમસ્તે વિદ્યાર્થીની બહેનો, હવે આપણે મનોવિજ્ઞાનમાં આગળ જોઈએ. આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ અને એના માટે અપાયેલા જુદા જુદા અભિગમો. ઉદ્ભવ અને વિકાસ, તો માનવીના મન અને વર્તનને સમજવાના પ્રયાસો માનવ ઉત્પત્તિ જેટલા જ જૂના છે. ભારતમાં અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો જેવા કે ભરતમુનિ, પતંજલિ, ચાણક્ય વગેરેએ, તેમજ ગ્રીસ, રોમ એવી બધી જગ્યાઓએ પણ અલગ અલગ તત્વજ્ઞાનીઓએ માનવ વર્તનને સમજવા અને સમજાવવાના પ્રયત્નો કર્યા. જોકે તેમાં અભ્યાસ માટે તત્વજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો. એરિસ્ટોટલ પછી મધ્યયુગમાં જ્ઞાનની શાખાઓનો વિકાસ રૂંધાયો, પરંતુ ઈસવીસન 1600થી તાત્વિક પ્રશ્નોની ચર્ચા ફરી શરૂ થઈ. આ સમયગાળામાં અનેક તત્વજ્ઞાનીઓએ વિશ્વના અંતિમ સ્વરૂપની ચર્ચા સાથે મન અને બુદ્ધિ વિશે ચર્ચા કરી. આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વુંટના ફાળે જાય છે. મનોવૈજ્ઞાનિક વુંટ, તેમને વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વુંટ અને તેના સાથીદારો જાગૃત અનુભવો અને મનના વિશ્લેષણમાં રસ ધરાવતા હતા. આથી મનની રચના સમજવા માટે તેમણે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. આંતરનિરીક્ષણ એ એવી પદ્ધતિ છે જેમાં વ્યક્તિને તેના અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક વર્ણન કરવાનું કહેવામાં આવે છે. એને કેવા અનુભવ થયા એ વ્યક્તિ પોતે કહે છે. વુંટ અને તેના સાથીદારોને રચનાવાદીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે આંતરનિરીક્ષણ પદ્ધતિને બીજા મનોવૈજ્ઞાનિકોએ સ્વીકારી નહીં, કારણ કે તેનો અહેવાલ અન્ય બીજી વ્યક્તિ દ્વારા ચકાસી શકાતો નથી. મારા મનમાં મને કેવા અનુભવો થયા એ હું સાચું કહું છું કે ખોટું કહું છું એની કોઈને ખબર પડતી નથી. વુંટે લિપઝિગમાં પ્રયોગશાળા સ્થાપી અને એના થોડા જ સમય બાદ કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે પણ પ્રયોગશાળા સ્થાપી અને માનવ મનને સમજવા માટે નવો અભિગમ અપનાવ્યો. તેમના મતે, જેમ્સના મતે, માનવીના મનની રચના સમજવાના સ્થાને માનવી તેના વાતાવરણ સાથે કાર્યો પાર પાડવા માટે કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરવો જોઈએ. જેમ્સના આ અભિગમને કાર્યવાદી અભિગમ એવું નામ આપવામાં આવ્યું. પછી છે 20મી સદીની શરૂઆતમાં જર્મનીમાં રચનાવાદી સામે સમષ્ટિવાદી અભિગમનો ઉદ્ભવ થયો, જેમાં વર્ધીમન, કોહલર કોફકાનો ફાળો મુખ્ય હતો, જે મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન ઉપર ભાર મૂકતા હતા. તેઓની દલીલ હતી કે આપણે જ્યારે વિશ્વને જોઈએ છીએ ત્યારે આપણો પ્રત્યક્ષીકૃત અનુભવ, આપણો ખુદનો અનુભવ પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોમાં સરવાળા કરતાં કંઈક વિશેષ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે અનુભવીએ છીએ તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી માહિતી કરતાં કંઈક વધારે હોય છે. કોઈ આપણને કીધું કે આવો અનુભવ થાય છે, પણ એ અનુભવમાંથી આપણે ગુજરીએ છીએ, જ્યારે પસાર થઈએ છીએ ત્યારે એ બાબત અલગ હોય છે. આમ અલગ અલગ મનના વૈજ્ઞાનિકો, તે પછી આવ્યા જ્હોન બી વોટસન. વોટસનના મતે મન જોઈ શકાતું નથી અને આંતરનિરીક્ષણ વ્યક્તિગત છે, એટલે અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી શકાતું નથી. એ પછી આવ્યા સિગમંડ ફ્રોઇડ. એણે પોતાના માનવ સ્વરૂપ વિશેના ઉદારમતવાદી વિચારોથી વિશ્વને આંચકો આપ્યો. સિગમંડ ફ્રોઇડે માનવ વર્તનને અજાગૃત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રગટીકરણ તરીકે ઓળખાવ્યું. તેમણે મનોવિશ્લેષણને માનસિક રોગોને સમજવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કર્યું. એ પછી છે કાર્લ રોજર્સ, અબ્રાહમ મેસ્લો જેવા માનવવાદીઓ એ માનવીની ઈચ્છાશક્તિની સ્વતંત્રતા, આંતરિક સંભાવનાના વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા ઉપર ભાર મૂક્યો. એમણે દલીલો કરી કે વર્તનવાદ વાતાવરણથી પ્રભાવિત થતા માનવીના વર્તન પર ભાર મૂકે છે. દાખલા તરીકે આપણે કોઈ વર્તન કરીએ, તમે ક્લાસમાં એકલા હો અને શિક્ષક ક્લાસમાં આવે તો એ બે વખતનું વર્તન તમારું જુદું હોય, એટલે માનવીના વર્તન ઉપર વાતાવરણનો પ્રભાવ પડે છે એવું એમણે કહ્યું. છેલ્લે 20મી સદીના ઉત્તરાર્ધમાં બોધાત્મક અભિગમ વિકસ્યો,
જે આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છીએ તે બાબત પર પ્રકાશ પાડે છે. બોધન એ શું છે? તો જાણવાની પ્રક્રિયા. આપણી બુદ્ધિ દ્વારા, મગજ દ્વારા આપણે જે કંઈ જાણીએ છીએ તેમાં વિચારણા હોય, સમજણ હોય, જોવું હોય, યાદ રાખવું અને સમસ્યાનો ઉકેલ, આટલી બાબતોનો સમાવેશ થાય છે જે આપણી અન્ય માનસિક પ્રક્રિયાઓ, વિશ્વ વિશેના આપણા જ્ઞાન સાથે મળીને વાતાવરણ સાથે ચોક્કસ માર્ગે કામ પાર પાડવા માટે આપણને સક્ષમ બનાવે છે. કેટલાક બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ માનવ મનને કોમ્પ્યુટરની જેમ માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે પણ ઓળખાવી છે. તેમના મતે મન એ કોમ્પ્યુટર જેવું છે જે માહિતીને સ્વીકારે છે, એના ઉપર પ્રક્રિયા કરે છે, બદલે છે, કોઈ બાબતને બદલવી પડે તો એનો માહિતીનો સંગ્રહ કરે છે અને જરૂર પડે ત્યારે આપણને જે આવડતું હોય એ આપણે કેટલાય વખત સુધી ઉપયોગ નથી કર્યો પણ જરૂર પડી ગઈ, ઊભોથી જરૂર, તો તરત જ એ માહિતી બહાર આવે છે. આમ મન એ આ રીતે પ્રક્રિયા કરે છે, એનો અભ્યાસ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. હવે પછી આપણે જોશું મનોવિજ્ઞાનના જુદા જુદા અભિગમો.